नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय में आपनु स्वागत छे। आज आप धोरण आठ विषय सामाजिक विज्ञान के जेमा चेप्टर नंबर सात बराबर महात्मा ना मार्ग पर एक जेमा अपने बे लेक्चर अभ्यास कर चूकिया छे। आज लेक्चर नंबर त्रण बराबर के लेक्चर नंबर त्रणनी अंदर आज आप खिलाफत आंदोलन थी एनी शुरुआत करवानी छे। चेप्टर नी तो जोईए के प्रथम विश्वयुद्ध में मित्र राष्ट्रों विजय पछी बराबर प्रथम विश्वयुद्ध की अंदर मित्र राष्ट्रों विजय थयो हतो के जेमा इंग्लेंड नी बधाय देशों हता। विजेता राष्ट्रोए पराजित तुर्की साथे संधि करवामां आवी कारण के पराजित थयुं हतुं, तुर्की छे यारी गयुं हतुं पहेला विश्वयुद्ध की अंदर, एटले विजेता राष्ट्रोए एनी साथे संधि करी तुर्की साथे। आ संधिनी शरतो तुर्की माटे कड़क अने અન્યાય હતી કારણ કે તુર્કી હારી ગયું હતું, એટલે ઓલા બધા મિત્ર રાષ્ટ્રો એને દબાવે કે તમારે આમ નહીં કરવાનું, તમારે આમ કરવાનું બરાબર। તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા એટલે કે ધાર્મિક વડો હતો બરાબર। તુર્કી હારી ગયું હતું અને એના જે વડા હતા એ પોતે તુર્કીનો તો રાજા હતો જ, પણ સાથે આખા વિશ્વની અંદર જે કાંઈ મુસ્લિમ દેશો છે બધા મુસ્લિમ લોકો છે એના મેન વડા તરીકે ધાર્મિક વડા પણ પોતે જ હતા। સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું બરાબર, એને કહી દીધું કે હવે તું આ તમે છે એ આખા વિશ્વના જે ધાર્મિક વડા છો એ નહીં, એ પદ તમારું હવે રદ બરાબર। આ સંધિનો વિરોધ કરવા ભારતમાં જે આંદોલન થયું તે ખિલાફત આંદોલન કહેવાય છે કે બધે પછી ઠેર ઠેર મુસ્લિમોએ ભેગા મળી અને એનો વિરોધ કર્યો કે ભાઈ અમે હારી ગયા છીએ બરાબર, તો અમારા દેશ માટે જે કાંઈ કરવું એ કરો, પણ હું તો મારા ધર્મ સંપ્રદાયનો વડો છું તો એ પદ મારું શું કામ રદ કરો છો। એટલા માટે તમામ દેશની અંદર જે વિશ્વના તમામ દેશો છે એમાં જે કાંઈ મુસ્લિમો રહેતા હતા એ બધાએ એનો વિરોધ કર્યો અને ભારતની અંદર આ વિરોધ કરવા માટે થઈ અને જે આંદોલન થયું કે ભાઈ એનું શું કામ ખલીફા પદ તમે રદ કરો છો, એ આંદોલન એટલે કે ખિલાફત આંદોલન। તો આ આંદોલન છે એ કોણ ચલાવતું હતું, તો કે અલીભાઈઓ મૌલાના શોકત અલી અને મૌલાના મોહમ્મદ અલી બરાબર, એ આ ખિલાફત આંદોલનના ભારતની અંદર રહેલા બે મુખ્ય નેતાઓ હતા કે જેને ખિલાફત આંદોલન શરૂ કર્યું હતું। ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસને આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલ અત્યાચારો અને ખિલાફત બાબતે વિરોધ કરવા મળીને અભિયાન ચલાવવું તથા સ્વરાજની માંગણી કરવી બરાબર, કે જે કાંઈ પંજાબની અંદર ઘટનાઓ થઈ છે જલિયાવાલા બાગનું હત્યાકાંડ અને આ જે ખિલાફત આંદોલન ચાલુ છે એને આપણે ટેકો આપીએ, કારણ કે શું કામ, કારણ કે એનાથી હિન્દુ મુસ્લિમ એકતા સધાય બરાબર, એકતા જળવાય કે ભાઈ જ્યારે સ્વરાજ પ્રાપ્તિની માંગ હોય બરાબર ત્યારે તો હંમેશા એક થઈને લડવું, એટલે કે એના તમારે ક્યાંક તકલીફ પડે તો અમે તમારી સાથે છીએ, અમને તકલીફ પડે તો તમારે અમારી સાથે રહેવાનું, આમ કરી અને એકબીજા વતે મિત્રતા જળવાય બરાબર, જેથી કરી અને આપણે સ્વરાજની માંગ છે એને વધુ બુલંદ બનાવી શકી। એટલા માટે ત્યારબાદ આવે છે અસહકારનું આંદોલન 1920-22। પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજ 1909માં ગાંધીજીએ કહ્યું કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી સ્થપાયું છે અને આ શાસનના આ સહયોગના કારણે ચાલી રહ્યું છે, જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે તો એક જ વર્ષની અંદર બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને સ્વરાજની સ્થાપના થઈ જાય, કે ગાંધીજી પણ એવું કહેતા હતા અને હકીકતની અંદર ઘટના પણ એવી હતી કે આપણા લોકો જ છે એ અંગ્રેજોને સાથ સહકાર આપતા હતા બરાબર। ગાંધીજીએ એવું કીધું કે એ જો સાથ સહકાર આપવાનું બંધ કરી દઈએ તો એક જ વર્ષની અંદર છે એ આપણને સ્વરાજ મળી જાય એમ છે અને અંગ્રેજો છે એ આપણા દેશમાંથી આપમેળે જતા રહીએ એમ છે બરાબર, આપણા સહયોગથી જ ચાલે છે, કારણ કે ઘણી બધી ઘટનાઓ આગળ આપણે જોઈ છે એની અંદર એનો જ સહયોગ હતો આપણા લોકોનો જ, કે સુભાષચંદ્ર બોઝને જ્યારે નજર કેદ રાખવામાં આવ્યા હતા તો સુભાષચંદ્ર બોઝ કેવી રીતે ભાગી ગયા બરાબર, ક્યાં હતા આ બધી માહિતી એ જ આપતા હતા બરાબર, ચંદ્રશેખર આઝાદ આલ્ફ્રેડ બાગની અંદર બેઠા છે બરાબર, તો એ આલ્ફ્રેડ બાગની અંદર બેઠા એવી માહિતી કોને આપી હતી, આપણા લોકોએ જ આપેલી હતી, એટલે જ ગાંધીજીએ કીધું છે કે જો આપણા લોકો છે એ સહયોગ આપવાનું બંધ કરી દઈએ તો તરત જ બ્રિટિશ શાસન આપણા દેશમાંથી સમાપ્ત થઈ જાય એમ છે બરાબર, આપણા ઘણા બધા લોકો છે એની બાજુ હતા આપણા દેશના જ લોકો। અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું હતું કે જેના મુખ્ય બે પાસા હતા, પહેલા પાસામાં સરકારી નોકરીઓ ધારાસભાઓ સરકારી શિક્ષણ સંસ્થાઓ ખિતાબો એટલે કે એવોર્ડો વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો બરાબર, અસહકાર એટલે કે કોઈ પણ બાબતમાં અંગ્રેજોને સહકાર ન આપવો, તેનું પહેલું પાસું કયું હતું કે સરકારી નોકરીઓનો ત્યાગ કરી દેવો, ધારાસભામાંથી સભ્યપદ આપણે રદ કરી નાખવા, સરકારી શિક્ષણ ન લેવું, સરકારે જે કાંઈ એવોર્ડ આપ્યા છે એવોર્ડો આપણે એને પાછા આપી દેવા બરાબર। આપણે વાત કરી દીધી અગાઉ કે જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી રવીન્દ્રનાથ ટાગોર છે એને
નાઇટહુડનો ખિતાબ આપેલો હતો તો રવિન્દ્રનાથ ટાગોરે એને રિટર્ન કરી દીધો, પાછો આપી દીધો અંગ્રેજોને. શું કામ કે અમારા દેશના વ્યક્તિઓ પર તમે આવો અત્યાચાર કરો છો અને પાછા અમને એવોર્ડથી સન્માનિત કરો છો, મારે તમારા આવા એવોર્ડની કાંઈ જરૂર નથી. એવી રીતે ગાંધીજીને કેસરી હિંદની ઉપાધિ આપી હતી, બરાબર, એવોર્ડ આપ્યો હતો, એ પણ ગાંધીજીએ ત્યાગ કરી દીધો. પછી વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો કે સ્વદેશી વસ્તુ અપનાવી જેથી કરીને ભારતનો રૂપિયો છે એ ભારતમાં રહીએ, બીજા લોકો ન કમાય એમ. જ્યારે બીજું એક પાસું રચનાત્મક પાસું હતું, તેમાં કેવા કાર્યો, તો કે ખાદી છે, આપણે જ આપણે જાતે બનાવીને કાપડ છે એ પહેરવું, ખાદીના કપડાં, હાથવણાટ, અસ્પૃશ્યતા નિવારણ કે જે આપણ છે એને કોઈપણ સંજોગોમાં દૂર કરી આપણે બધા એક થઈને રહીએ, હિન્દુ મુસ્લિમની અંદર એકતા સધાય, બરાબર, કોઈપણ બાબતમાં મતભેદ ઊભો ન થાય. શું કામ, કારણ કે આપણે એક હશું તો એની સામે, અંગ્રેજો સામે આપણે ઝઝૂમી શકશું. દારૂબંધી કે જે એક ખરાબ ટેવ છે કે જેનાથી બરબાદ થઈ જાય કુટુંબ પરિવાર, બરાબર, તે બધી છે એ નાબૂદ કરવી. સ્વદેશી અને રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવો કે સ્વદેશી શિક્ષણ, આપણું જે રાષ્ટ્રીય શિક્ષણ છે એ લેવું કે જેનાથી આઝાદીની ભાવના છે એ વધુ દ્રઢ બને. ગાંધીજી સાથે વાત કરતા ચક્રવર્તી રાજગોપાલાચારી, વયોવૃદ્ધ રાષ્ટ્રવાદી અને દક્ષિણમાં મીઠાના સત્યાગ્રહના નેતાઓ લોકો રાજાજીના નામથી ઓળખતા. ચક્રવર્તી રાજગોપાલાચારી છે એને ગાંધીજી સાથે વાત કરતો જે ચિત્ર આપણને બતાવેલું છે, બરાબર, જે મીઠાના દક્ષિણની અંદર મીઠાના સત્યાગ્રહના નેતા હતા અને લોકો છે એ રાજગોપાલાચારીને રાજાજી તરીકે ગુલામના નામથી ઓળખતા હતા. અસહકાર આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીજીએ કેસરી હિંદની ઉપાધિનો ત્યાગ કરી 1921-22માં આંદોલનને વધુ ગતિ મળી. આપણે હજી હમણાં જ વાત કરી કે રવિન્દ્રનાથ ટાગોર છે એને નાઇટહુડનો ખિતાબનો ત્યાગ કરી દીધો અને ગાંધીજીને, બરાબર, અંગ્રેજો દ્વારા આપવામાં આવેલી કેસરી હિંદની ઉપાધિ છે એનો ગાંધીજીએ ત્યાગ કરી દીધો. એના હિસાબે જે અસહકારનું આંદોલન છે એ વધુ ને વધુ છે એ ઉગ્ર બન્યું. વિદ્યાર્થીઓએ શાળા કોલેજ છોડી દીધી, બરાબર, અંગ્રેજોની જે શાળા કોલેજ છે, સરકારી શાળા કોલેજ, એનો ત્યાગ કરી દીધો વિદ્યાર્થીઓએ. મોતીલાલ નહેરુ, શ્રી રાજગોપાલાચારી, અસફલી જેવા ઘણા વકીલોએ વકીલાતનો ત્યાગ કરી દીધો. અંગ્રેજ સરકારની અંદર તેઓ વકીલાતની નોકરી કરતા હતા તો પોતે વકીલાત છે એ છોડી દીધી. મોટાભાગના ચૂંટાયેલા સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી રાજીનામા આપી દીધા કે ધારાસભામાં ચૂંટાયેલા હતા, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા હતા એ બધા સભ્યોએ છે એ રાજીનામા આપી દીધા. કયા આંદોલન અંતર્ગત, તો કે અસહકારના આંદોલન અંતર્ગત. શું કામ, તો કે આ અંગ્રેજોનો વિરોધ કરવા માટે કે અમારા ઉપર અત્યાચાર કરો છો અને અમે તમારી નોકરી કરવી નથી કરવી, અમારે આવી નોકરી, બરાબર, દેશદાજની ભાવના જાગૃત થઈ હતી એ લોકોમાં. એટલે કેટલાક સરકારી કર્મચારીઓએ પણ નોકરીનો ત્યાગ કરી દીધો. લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટાવી, બરાબર, હોડીઓ પ્રગટાવવાનો મતલબ એવો હતો કે અંગ્રેજોનો વિરોધ કરવા માટે, વિદેશી કાપડનો વિરોધ કરવા માટે. ઘેર ઘેર રેટિયો ગુંજતો થયો, બરાબર, કે આપણું જ કાપડ બને, ખાદીનું કાપડ ને એ જ આપણે પહેરીએ. સ્વદેશીનો પ્રચાર શરૂ કર્યો કે સ્વદેશી વસ્તુઓ જ લોકો અપનાવે, વિદેશી વસ્તુનો ત્યાગ કરે. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ કે જેમાં બાળકોએ અંગ્રેજોની શાળા કોલેજ છોડી દીધી હતી તો બાળકો છે એ સારી રીતે આવી વિદ્યાપીઠોની અંદર આપણો સ્વદેશી અભ્યાસ કરી દે, રાષ્ટ્રીય શિક્ષણ એ મેળવે, બરાબર, એટલા માટે આ બધી વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ તો મહાત્મા ગાંધીજી હિંસક આંદોલનની વિરુદ્ધમાં હતા, કારણ કે ગાંધીજી છે એ અહિંસાના સત્યાગ્રહી હતા, બરાબર, હિંસાવાદી વ્યક્તિ હતા કે કોઈપણ જગ્યાએ ક્યાંય પણ હિંસાનો બનાવ બનવો જોઈએ નહીં. ગાંધીજીને ગમતું જ નહોતું હિંસાવાળું, બરાબર, એટલે ગાંધીજીએ કીધું હતું ગમે ત્યારે જે કાંઈ આંદોલન બહાર પાડે તરત જ કોઈપણ જગ્યાએ ક્યાંય હિંસા થવી જોઈએ નહીં. એટલા માટે જોઈએ એક ઘટના બને છે હિંસાની, કે 1922માં જ્યારે ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા, ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે, ઉત્તર પ્રદેશનો ગોરખપુર જિલ્લો, ત્યાં ચોરા ચોરી ગામ, ચોરી ચોરા ગામના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી આગ લગાડી જેમાં 22 પોલીસ જીવતા સળગી ગયા. આ કારણે ગાંધીજીને અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું. ખેડૂતો બેકાબુ થયા ન હતા છતાં પણ તેમના શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે ગોળીઓ ચલાવી હતી. હવે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની અંદર 1922માં ચોરી ચોરા ગામ જે છે, બરાબર, એના ત્યાં એક પોલીસ સ્ટેશન આવેલું હતું અને લોકો છે એ શાંતિથી સરઘસ કાઢી અને અંગ્રેજોનો વિરોધ કરવા માટે એક રેલી કાઢેલી હતી, બરાબર, અને ખેડૂતો છે એની પાસે કોઈ પણ જાતના હથિયાર નહોતા, શાંતિથી એ રેલીની અંદર જોડાયેલા હતા. છતાં પણ અંગ્રેજ પોલીસવાળા દ્વારા, બરાબર, ખેડૂતો ઉપર છે અત્યાચાર, લાઠીચાર્જ કરવામાં આવે છે, ગોળીબાર કરવામાં આવે છે
અને પછી ખેડૂતો છે એ ઉસકે રહી જાય છે અને તરત જ પોલીસવાળા જે છે એ પોતે પોલીસ સ્ટેશન અહીં આવેલું હતું એ પોલીસ સ્ટેશન બંદર પુરાઈ જાય છે, દરવાજા બંધ કરી દે છે અને પછી તરત જ ખેડૂતો એટલા બધા ઉગ્ર બની ગયા હતા કે આખે આખું પોલીસ સ્ટેશન જ સળગાવી મૂકે છે અને એની અંદર 22 પોલીસ છે એ જીવતા સળગી જાય છે. તો ગાંધીજીને આ ઘટનાથી ઘણું બધું અપાર દુઃખ થયું, બરાબર. અને એ દુઃખને કારણે ગાંધીજીએ છે એ અસહકારનું આંદોલન તરત તાત્કાલિક જે છે એ પાછું ખેંચી લીધું. ત્યારે ગાંધીજી એક ઉક્તિ બોલેલા હતા કે હિંસાનું અહિંસાનું મૂલ્ય ન સમજનાર લોકોના હાથમાં મેં, બરાબર, જે કાંઈ આંદોલન છે એનું હથિયાર મૂકી અને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે કે જેને હિંસાનું અહિંસાનું મહત્ત્વ જ નથી સમજાણું એ લોકોને મેં આંદોલનની કમાન આપી, આગેવાની આપી, તો મેં ઘણી બધી મોટી ભૂલ કરી. હિમાલય જેવડી એટલે ઘણી બધી મોટી ભૂલ કરી છે. આવું ગાંધીજી છે એને મનોમન ઘણું બધું દુઃખ થાય છે અને આંદોલન છે એ તાત્કાલિક પાછું ખેંચી લે છે. અસહકારનું આંદોલન સમાપ્ત કરીને ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા ધ્યાન આપ્યું. ગાંધીજીએ અસહકારનું આંદોલન તો પાછું ખેંચી લીધું પણ પછી ગાંધીજીએ નક્કી કર્યું કે ગ્રામીણ વિસ્તારની અંદર હવે રચનાત્મક કાર્યો શરૂ કરો, બરાબર, ગામડું કેમ આગળ આવે, લોકોને કેમ સારી સુખ સુવિધા મળે એના ઉપર ધ્યાન આપ્યું. 20ના દશકાની મધ્યમાં, બરાબર, 20મી સદીની મધ્યભાગ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોના વળતર રૂપે ગાંધીવાદીઓને પોતાનો લોકમત ફેલાવવામાં મદદ મળી. કે ગાંધીવાદી વિચારસરણીવાળા જે લોકો હતા, બરાબર, એ પોતે બધે ગામડે ગામડે જઈ લોકોને સમજાવ્યા, ગાંધીવાદી વિચારોથી બધાને પ્રભાવિત કર્યા. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, RSSની સ્થાપના પણ આ સમયગાળાની મહત્ત્વપૂર્ણ ઘટના છે. RSS, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બરાબર, અત્યારે સારી રીતે ચાલી રહી છે. એ RSSની સ્થાપના આ સમયગાળાની અંદર થયેલી હતી. આ સમયગાળો એટલે અસહકાર આંદોલન જ્યારે ચાલેલું હતું ત્યારે 20મી સદીનો મધ્યભાગ. ભારતના ભવિષ્યને જો ધ્યાનમાં લઈને આ પક્ષોના વિચારોમાં મોટો તફાવત રહ્યો હતો. તમારા શિક્ષકની મદદથી લઈને આ રાષ્ટ્રીય પક્ષ પોલિટિકલ્સ પાર્ટીની બાબતો વિચાર બાબતે જાણકારી આપો કે ભારતના ભવિષ્ય માટે થઈને આ પક્ષ છે એને ઘણો બધો સારો એવો ટેકો પણ આપેલો હતો કે ભવિષ્યની અંદર એ લડત માટે છે એ કામ આવે એવી બાબત હતી. હવે ચોરી ચોરા જે સ્થળ છે એ આપણે જોઈ શકીએ છીએ બાજુના ચિત્રની અંદર કે કેવી ઘટના બનેલી હતી. ઘણા બધા પોલીસોને છે જીવતા સળગાવી નાખવામાં આવેલા હતા, બરાબર. આ ઘટનાથી આપણે જેની આપણે માહિતી અત્યારે મેળવી. હવે જોઈએ કે જનતાના માનસ પર ગાંધીજીની અસર. કે અસમમાં ગાંધી મહારાજ કે જયના નારા લગાવીને ચાના બગીચામાં મજૂરોએ પોતાનું વેતન વધારવા માંગ શરૂ કરી. કારણ કે હવે લોકો બધા છે અંગ્રેજોથી ડરવાનું બંધ કરી દીધું હતું. ઘણા બધા છે ગાંધીજી આંદોલન આપણે કર્યા, બરાબર, ખેડા સત્યાગ્રહ છે, બરાબર, ચંપારણ સત્યાગ્રહ છે, આમાં બધા લોકો જોડાના તો ખેડૂતોની અંદર એક નવી હિંમત આવી ગઈ, બરાબર, કે ના હવે ચોક્કસ આપણે બધા ભેગા મળીને કોઈ પણ લડત લડીએ તો એની અંદર ચોક્કસ આપણને છે એ સફળતા મળશે. ઘણા બધા અસમિયા વૈષ્ણવ ગીતોના ગીતોમાં કૃષ્ણની જગ્યાએ ગાંધીરાજનું યશગાન ગાવા લાગ્યા. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા એટલા માટે. ભારતના દેશી રજવાડાઓ પણ ગાંધીજીના વિચારથી પ્રભાવિત થયા કે જે પૈકી ગોંડલના રાજા સર ભગવતસિંહે પોતાના રાજ્યમાં રચનાત્મક કાર્યને વેગ આપ્યો. ગાંધીજીએ છે ગામડે ગામડે રચનાત્મક કાર્ય શરૂ કર્યા તેનાથી ઘણા બધા રાજા રજવાડાઓ પણ પ્રભાવિત થયા. એમાં સૌથી પહેલાં છે ગોંડલના રાજા, બરાબર, ગોંડલના રાજા સર ભગવતસિંહજી હતા કે જેને ભગવત ગૌમંડળની રચના કરી હતી. એને છે રચનાત્મક કાર્યોને વેગ આપ્યું કે પોતાના રાજ્યમાં કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું અને કન્યા શિક્ષણ છે એને ફરજિયાત કર્યું પોતાના રાજ્યની અંદર કે સ્ત્રીઓ પણ સારું શિક્ષણ મેળવી અને આગળ આવે. ગુજરાતી ભાષાનો શબ્દકોશ ભગવત ગૌમંડળની રચના તેમણે કરાવી હતી. ભગવત ગૌમંડળની રચના કોણે કરી હતી, કરાવી હતી, ભગવતસિંહજીએ, બરાબર, જે ગોંડલના રાજવી હતા કે જેને છે એ રચના કરાવી હતી ભગવત ગૌમંડળની. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જેટલું ચાલેલું છે એનું બે વખત વાંચન કરી જજો. હવે સાયમન કમિશનની વાત છે, બરાબર, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો આભાર વિદ્યાર્થી મિત્રો.